ગુડ મોર્નિંગ બાળકો, ધોરણ ત્રણ ગણિત ગમ્મત પ્રકરણ ચાર લાંબુ અને ટૂંકું સમજૂતી. લંબાઈનું ચોક્કસ માપ જાણવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. બે માપપટ્ટીની બંને ધાર સુરેખ એટલે કે સીધી હોય છે. નાની માપપટ્ટી ઉપર એક બાજુ 15 સેમી સુધીનો અને બીજી બાજુ 6 ઇંચ સુધીના અંકો હોય છે. મોટી માપપટ્ટી ઉપર એક બાજુ 30 સેમી સુધીના અને બીજી બાજુ 12 ઇંચ સુધીના અંકો હોય છે. આનાથી વધુ લંબાઈ માપવા મીટર પટ્ટી હોય છે. મીટર પટ્ટી ઉપર 100 સુધીના અંકો હોય છે. 1 મીટર બરાબર 100 સેમી, 1000 મીટર બરાબર 1 કિમી. સેન્ટીમીટરને ટૂંકમાં સેમી લખાય, મીટરને ટૂંકમાં મી લખાય, કિલોમીટરને ટૂંકમાં કિમી લખાય. ટેબલ, પેન, પેન્સિલ વડે વર્ગખંડ કે કાળા પાટિયા જેવી વિવિધ વસ્તુઓની લંબાઈ વેત વડે, આંગળી વડે, હાથ વડે કે ડગલા વડે માપી શકાય છે. 1 વેઢા જેટલું અંતર બરાબર 1 સેમી, 2 વેઢા જેટલું અંતર બરાબર 1 ઇંચ, 12 ઇંચ બરાબર 1 ફૂટ, 1 ફૂટ બરાબર 30 સેમી. ચાલો હવે તામજી કેટલા પગલામાં એટલે ડગલામાં રસ્તો ઓળંગશે? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 8 પગલા. આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, કેટલા કપ? 8 કપ. ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે? તો 1, 2, 3, 4 અને 5 માટલા. આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાશે? તો આ 1, 2, 3 અને 4, 4 ખમીસ. સમાપ. આ જેટલું 4 ચોથા પ્રકરણનું લાંબુ અને ટૂંકું બધું ગણિત ગમ્મતના ચોપડામાં લખવું.